મેં પોતે 500ના બંડલમાંથી 500ની નોટ કાઢતા સામેના પક્ષે કોંગ્રેસના ઉમેદવાર વીકે ખોટને જોયા અને એ પોતે મને એમ લાગતું હતું કે મતો ખરીદવાના પ્રયત્નો કરતો હતો. હું એમ ચોક્કસ માનું છું કે પોતે એક ભ્રષ્ટાચારી વ્યક્તિ છે, પોતે સસ્તાના જે દુકાનો ચલાવે છે અને પોતે એના પોતાના ભાષણમાં એમ કહે છે કે હું 4 પેટ્રોલ પંપ ધરાવું છું, મારે કોઈ એવી પૈસાની પડી નથી અને હું તો મારા મને ચોક્કસ મને એમ લાગે છે કે એ પોતે સસ્તાના જે દુકાનો ચલાવે છે એટલે ગરીબોના મોમતી કોળીઓ છીનવાનું કાર્ય કરે છે. વીકે ખાંચ મતદારોને રૂપિયા આપતા હોય તેવા ફોટો કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે ફેક ગણાવ્યો. હિમાંશુ પટેલે વીકે ખાંચનો આ ફોટો કોઈ જૂના સામાજિક કાર્યક્રમનો હોવાનું જણાવ્યું. સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને બદનામ કરવાનું ભાજપની ફેક મીડિયા ટીમનું આ કાવતરું છે. માત્ર એક જૂની વાત અને જૂનો અમારા પ્રજાના પ્રતિનિધિ અમારા ઉમેદવારનો એનો સામાજિક એક ધાર્મિક કાર્યક્રમનો એ ફોટો આજે ચૂંટણી સાથે જોડી આ ભારતીય જનતા પાર્ટીની જે ફેક સોશિયલ મીડિયા ટીમ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો એક નિમ્ન પ્રયાસ છે. તો વીકે ખાંચના રૂપિયા વહેંચતા વાયરલ ફોટોને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન તાક્યું અને કહ્યું કે કોંગ્રેસ પૈસા અને ગુંડાગીરીના જોરે ચૂંટણી લડવા નીકળી છે. એટલું જ નહીં, રૂપાણીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના લોકો જ આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસમાં પૈસાના જોરે ટિકિટની વહેંચણી થઈ રહી છે અને વીકે ખાંચનો રૂપિયા વહેંચતો આ વાયરલ ફોટો એ બાબતની સાબિતી પૂરે છે. મુદ્દાઓ પણ એની પાસે નથી, માત્ર પૈસાના જોરે ગુંડાગીરીના જોરે કોંગ્રેસ ચૂંટણી લડવા નીકળી છે એનો આ પુરાવો છે. કોંગ્રેસે કહેવાય છે, કોંગ્રેસના લોકો જ બોલે છે કે અમુક જગ્યાએ વેચાતી ટિકિટ આપી છે અને એ પૈસાવાળા લોકો પૈસા વેરીને ભોળી જનતા પાસેથી મત મેળવીને ચૂંટાવાના આ કારસા છે.